શ્રી ગણેશાય નમઃ, ઓમ શ્રી સરસ્વતે નમઃ, ઓમ શ્રી સદ્ગુરુભ્યો નમઃ. ઓમ ભાગવત ભગવાન કી જય. નમઃ શ્રી પરમહંસ સ્વાદિત ચરણ કમલ ચિનમ કરંદાય, ભક્ત જન માનસ નિવાસાય, શ્રી રામચંદ્રાય. વાગીશાયસ્ય વદને લક્ષ્મીયસ્ય ચ વક્ષસે, યસ્યાસ્તે હૃદયે સંવિત તં નૃસિંહમહં ભજે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં, દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને, પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. યમ પ્રવચંતમનુપેત્ય અપેતકૃત્યં સ્વૈપાયનો વિહરપા આજુભાવ ઉદ્વેતી તન્મયતયાતરગોપીનેંદુ તમ સ્વરૂપની ધારણા છે એ પણ આપણા રોજિંદા
કર્મ દ્વારા અગ્નિહોત્ર આપે છે. અને જે કોઈ રોજિંદા કર્મ હોય એ પછી ભગવાન આ રીતે ધ્યાન કરવું જોઈએ. આ સુધી વાત કરીને આમ મરણાસન્ન મનુષ્યનું કૃત્ય શું, તો કે એને આ રીતે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ, ધારણા કરવી જોઈએ, અંતકરણ શુદ્ધ કરવું જોઈએ. પણ હવે બીજું બતાવે છે કે મરણાસન વ્યક્તિને થાય કે હવે મારે આ શરીરને છોડી દેવું છે, જે યોગીની આમ તો વાત કહી શકાય, કારણ કે આપણા માટે તો સરળ નથી. જે અષ્ટાંગ યોગનું કર્યું હોય, જેણે બધા ચક્રોને સાથે સાથે ચક્ર કુંડલીને જાગૃત કરી હોય એવા લોકોની આ વાત છે. આપણે જોઈએ છીએ અને જોઈએ એટલા માટે કે તમે જુઓ કે આના કરતાં કુંડલીને જાગૃત કરવા માટે યોગ્ય ગુરુ જોઈએ. ગુરુ યોગ્ય એક જ નથી, તમે ગુરુના સાનિધ્યમાં હોવા જોઈએ. ગુરુ આજે આવ્યા અહીંયા અને તમને બધા કુંડલીની આપણી વાતો કરી, તમે આમ કરો ને તેમ કરો, કુંડલી મારું કંઈક બીજે હોય. એવા ઘણા લોકોને મેં જોયા છે. પછી આપણી પાસે આવે, આપણાથી જે માર્ગદર્શન થાય આપીએ. પણ કહેવાનું છે કે યોગ્ય વ્યક્તિ કુંડલીને જાગૃત વ્યક્તિ તમારી સાથે સતત સંપર્કમાં હોય ગુરુ છે તો થઈ શકે. એના કરતાં આપણે સ્વામીજી મહારાજ કહે છે ને, વેદાંત કહેતો છે સખણી રાજમાર્ગ. સખણી રાજમાર્ગ એટલે સરળ સીધો રાજમાર્ગ છે, કે મેં પણ વાત કરો સીધો રાજમાર્ગ છે. અને આપણી કુંડલીની વાળા કુબોષક રાજમાર્ગ છે. જ્યારે તિલકનગર રહેતા હતા આ સ્વામીની, ત્યારે કોઈ આવેલા વિદ્યાનગરના નામ યાદ નથી અને કહેવાની જરૂર પણ નથી. પણ એ કહેતા હતા કે અમારા એક કુંડલીની માર્ગીમાં હશે. પણ એ કહેતા હતા કે તમારી પાસે આવ્યા પછી બસ તમારી કુંડલી જાગૃતિ કેવી કહેવાય, સહજ રીતે આનંદ રહેવા માંગુ. જગતના પદાર્થો આપણે ઓછામાં ઓછા વિકસિત કરે તો એ કુંડલીની જાગૃતિ છે ને. તો એ તો આપણને આત્માના વિચારથી ગીતામાંથી મળે જ છે. તો સરળ છે, ઓલામાં તો માર્ગદર્શન ન મળે તો પીતળ તો ગાંડા થઈ જાય છે. હું સત્ય હકીકત કહું છું, કારણ કે માર્ગદર્શન હોવું જોઈએ. પછી શું કરવું, પછી શું કરવું, જાતે નથી થતું. અને એટલા માટે આપણો રાજમાર્ગ સરખણી છે. પણ છતાં અહીંયા સુધાચાર્ય સુખદેવજી મહારાજે પરિચંદ ભાગવતના આચાર્ય કહ્યું છે વેદવાસીએ. એટલે આપણે જોઈએ છીએ કે 4.5 શ્લોકમાં જે પોતાના દેહને ત્યાગ કરવા માગે છે એને શું કરવું જોઈએ. તો એના માટે 15 શ્લોકમાં કહે છે, સ્થિરં સુખં ચાસનમાં સ્થિતો યતિ યદા જિહા સૂરિ મંગલોકં કાલે ચ દેશે ચ મનો ન સચ્ચે પ્રાણં યચ્ચે મનસા ચિતાસુ. આપણે કાલે જોયું છે, યાદ આવ્યું હવે, એ જ્યારે યદા જિહાસુ ઇમં અંગ એટલે સ્પર્શ ગ્રહણ જે અંગ લોકો મેળવે, જ્યારે યતિને એમ થાય કે હવે મારે આ દેહને છોડી દેવું છે, ત્યારે એને સુખ પર સુખાસનના બેસીને આસન સુખ સ્થિર અને સુખાસનના બેસીને પછી મનમાં હું આ દેહ છોડી રહ્યો છું એટલે કોઈ યોગ્ય કાળમાં એટલે કે ઉત્તરાયણ વગેરે કે પુનરેશમાં કોઈ વિચાર કર્યા વગર બસ ફક્ત પ્રાણને મનમાં સ્થાપિત કરીને, પ્રાણને જીતીને મનમાં સ્થાપિત કર્યા પછી એને આ પ્રકારની ચિંતન હતી. બહુ સુંદર ચિંતન છે, આપણે કરી શકીએ પાછા, ભલે આપણે શરીર નથી છોડ્યું પણ આ ચિંતન બહુ સુંદર છે. 16 શ્લોકમાં ઓકે છે, મનસ બુદ્ધ્યા મલયા નિયમ્ય ક્ષેત્રં એતાં નિયતે તમાત્મનિ આત્માનમાત્મા મન્યપરુત્યધીરઃ લબ્ધો પશાંતિ વિરમેત કૃત્યાત્. ભગવદ્ગીતામાં પણ આ વાત ભગવાને કહી છે. શું કહે છે, હવે પ્રાણને મનમાં સ્થિર કર્યા પછી મન સ્વબુદ્ધ્યા
નિયમ્ય અમલા એટલે નિર્મળ વિશુદ્ધ થયેલી એવી પોતાની બુદ્ધિ છે નિશ્ચયાત્મક બુદ્ધિને સબુદ્ધ્યા અમલ્યા નિયમ્ય મનઃ મનને વિશુદ્ધ એવી પોતાની બુદ્ધિથી મનને વસ કરી દો મનનેમાં સમર્પિત કરી દો અને પછી એને ક્યાં સ્થાપિત કરવાનું છે મનને તો કે ક્ષેત્રજ્ઞમ ક્ષેત્રજ્ઞ કોને કહેવાય તો ભગવદ્ ગીતા જ આપણે યાદ અપાવે શું કહે છે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યમિધીયતે એતદ્યો વેદિતમ પ્રાહુઃ ક્ષેત્રજ્ઞમ ઇતિ તદ્વિદઃ ક્ષેત્રજ્ઞ કોને કહેવાય કે આ ઇદમ શરીરમ કૌંતેય એ કૌંતેય શરીર છે ક્ષેત્ર છે એ શરીર એટલે સ્થૂળ શરીર અને બીજું બધું આવશે સૂક્ષ્મ શરીર આ બધું જ ક્ષેત્રમાં આવે પણ એને જાણના છે કોણ છે ક્ષેત્રને એટલે પહેલાં તમે આ બધાનું જે સાક્ષી છે જેને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે એમાં તમારી બુદ્ધિને સ્થિત કરી હું બધાનો સાક્ષી બને છો ક્ષેત્રજ્ઞ બને ક્ષેત્રજ્ઞ એટલું પૂરતું નથી તરત બીજો સ્વરૂપ શું કહે છે ક્ષેત્રજ્ઞમ ચાપી મમ વિધિ પછી શું છે સર્વ ક્ષેત્રેષુ ભારત સર્વ ક્ષેત્રેષુ બહુવચન બધા જ ક્ષેત્રમાં રહેલો ક્ષેત્રને હું જ ભગવાન કહે છે હવે ત્યાં સ્થાપિત કરો પહેલાં ક્ષેત્રજ્ઞમાં સ્થાપિત કરી આ દેહમાં રહેલા જે છે તે દેહને જાણે છે દેહનો જે સાક્ષી છે તે ક્ષેત્રજ્ઞ છે પણ ક્યાં અટકવાનું નથી હું ક્ષેત્રજ્ઞના દેહનો આ દેહ પૂરતો મર્યાદિત ક્ષેત્રજ્ઞ નથી પણ હું તો બધા શરીરમાં રહેલ જે ક્ષેત્રજ્ઞ છે એક જ છે એવું કહે છે એટલે કે ક્ષેત્રજ્ઞ એકતા નિયત છે જો નિયત નિયત લઈ જાઓ પ્રહલાદ કરી દેવો અથવા તો જોડી દેવો એ ક્ષેત્રજ્ઞને જે આત્મા જે સર્વન આત્મા છે ક્ષેત્રજ્ઞ પરમાત્મા એમાં જોડી દેવો એટલે ક્ષેત્રજ્ઞને પરમાત્માને શુદ્ધ આત્મા શબ્દ અહીંયા વાપરે છે આત્મા આત્મનિયત જો નિયત આત્મની આત્મની અર્થ કરે છે જે શુદ્ધ ચૈતન્ય છે પરમાત્મા છે એમાં તમે નિયતિમાં લઈ કરો અને પછી આત્માનમ આત્મની અવૃત્તિ રહ અને એ જે પછી પોતાનો આત્મા છે એને હું સાક્ષી કહું છું જીવાત્મા કહું છું જે શબ્દ વાપરો હોય એને આત્માનમ આત્મની અવૃદ્ધ અવૃદ્ધ એટલે એક કરો એને સાથે જોડી દો એટલે કે હું જ એ બધા ક્ષેત્રમાં રહેલો ક્ષેત્રજ્ઞ પરમાત્માને શુદ્ધ ચૈતન્ય છે એ હું શુદ્ધ ચૈતન્ય છું એમાં મનને સ્થિર કરો એમાં મનને જોઈ દેવો અને એક વાર જોડ્યા પછી કશું કરવાનું નથી લાગે છે લબ્ધ ઉપશાંતિ વિરમેત કૃત્યા કૃત્યા એટલે હવે પછી કંઈક કરવાનું છે કંઈક પ્રાપ્ત કરવાનું છે કોઈ વસ્તુનો વિચાર કર્યા વગર એટલે અહીંયા કૃત્યાનો તે કર્મ માર્ગથી વિરમે ધારો કંઈ કરવાનું બાકી છે કે પેલું કરી દઈશ એવું કશું જ વિચાર આવશે કેમ કારણ કે જ્યારે પેલા મનને આત્મા સુધાર્થ હું જ બ્રહ્મ છું હું જ એ તત્વ છું એ ચૈતન્ય છું તો પછી શું મન શાંતિ છે પરમ શાંતિ એટલે ત્યાં ભગવદ્ ગીતામાં આગળ શ્લોક કીધો લાવો અને જ્યારે આત્મસંસ્થમ મને આત્મામાં સ્થિત થયા પછી આત્મસંસ્થમ મને કૃપા એવા ભાવનો પણ તમે ત્યાગ કરી દો અને પરમ શાંતિમાં સ્થિત થાવ આ તો બધું કરી શકીએ જ્યારે સર્વાત્મા ભાવના સ્થિત થાય શુદ્ધ ચેતન્ય પરમ શાંતિની ઉપલબ્ધિ થવાની જ છે
અને ત્યાર પછી કશું જ ચિંતન કરવું જોઈએ નહીં, કૃત્યાત વિરમે. એટલે હવે મારે આમ કરવાનું છે કે પેલું બીજું કંઈ પ્રાપ્ત કરવાનું છે, કારણ કે બ્રહ્મ પરમ બૌદ્ધિ છે. પછી હવે કરવાનું રેતું ન કિંચિત અવશિષ્ય. એ બધું બ્રહ્મને પ્રાપ્ત કર્યા પછી, બ્રહ્મમાં સ્થિત થયા પછી એ કરવાનું રહેતું નથી. હવે આ તો થઈ ગયું, પણ એ બ્રહ્મને પ્રાપ્ત કર્યા પછી સ્થિતિ કેવી સુંદર છે એ પણ આપણે બતાવી છે. એ બ્રહ્મ થયેલા મનુષ્ય વિશે કહે છે કે કેવી સ્થિતિ છે એ વ્યક્તિની. સત્તરમા શ્લોકમાં કહે છે, યત્ર કાલો અમિનિશયા પર પ્રભુઃ ઉતો નુ દેવા જગતાં યપીશિરે, નયત્ર સત્વં રજસ્તમશ્ચ નૈવિકારો નમઃ પ્રધાનમ. એટલે કે છે ન યત્ર, યત્ર એટલે શું, યત્ર એટલે આત્મ સ્વરૂપે. જ્યારે આત્મ સ્વરૂપમાં સ્થિતિ થાય છે ત્યાર પછી પરહ નિયંતા, બધાનું જ બધાનું પણ નિયંતા છે. કાળ તે કાળની સામે કોઈનું કશું ચાલે નહીં, એ કાળ બધાનું નિયંતા છે. એટલે કે પર કાળ જો કે યત્ર, યત્ર એ આત્મ સ્વરૂપે જે આત્મામાં સ્થિતિ થાય ત્યાર પછી કાળ પર જે બધાનો નિયંત્રણ કાળ પણ ન પ્રભુ અનિશા. પછી જોઈએ છે અનિશા એ આપણે શબ્દ કરી પછી જોઈએ છીએ. પેલા તો કહે છે કે જ્યાં આત્મસ્વરૂપ થયેલા મનુષ્ય પર કાળ પણ પોતાનો પ્રભાવ જાણા સ્થાપિત કરી શકતો, પ્રભુને સામર્થ્ય કાળ પણ પોતાનું સામર્થ્ય બતાવી શકતું નથી. એટલે કે કાળનું પણ કંઈ ચાલતું નથી. કેમ? કારણ કે કાળનો તો સાક્ષી છે અને કઠોપનિષદ ત્યાં આવે છે, મૃત્યુ યસ્ય ઉપસેચનમ બ્રહ્મ ક્ષત્ર બોધનમ. જોયા ગાતો હોય તો ત્યાં બધું બ્રાહ્મણ અને ક્ષત્રિય તો એનો ઉદન છે, એ બધા મનુષ્ય. અને આ મૃત્યુ તેનો ઉપસર્જન થાણું છે. એટલે કાળ પણ આત્મ સ્વરૂપ બનેલા મનુષ્ય ઉપર કોઈ પ્રભાવ કરી શકતો, એના પર એને કંઈ પણ કરવા માટે સમર્થ નથી. તો પછી જો ન યત્ર કાળો, પછી અમિષામ, અમિષામ એટલે દેવતાઓ, કુતોન દેવા જગતાં ઈશ્વરે. એટલે કહે છે કે જ્યાં આત્મસુખ થયા મનુષ્ય પર કાળ પણ કંઈ કરવાની સમજ નથી, તો દેવતાઓ તેને શું કરી શકે? અનિશ્ચય દેવતાઓ તેના બધા કરતા છે, તો દેવતાનું કોઈ સામર્થ્ય જ નથી. ત્યાં દેવતાનું શું ચાલે? એ દેવતા પણ એ કશું કરી શકતા નથી. દેવતાના નિયમમાં રહેલ અને આ દેવતાઓના નિયમનમાં રહેલ જગતામ, જગતના પ્રાણીઓ જગતામ છે ને, ઉતોન દેવા જગતામ ઈશિરે. એટલે જગતના સંચાલન કરનાર આ દેવતા તો ક્યાં ચાલશે? કાળ બધાનો સ્વામી છે, એનું કંઈ સામર્થ્ય ચાલતું નથી. તો જગતનું સંચાલન કરનાર દેવતા પણ